ગણેશાય નમઃ અધ્યાય વિસ્ વિષ્ણુના પુત્રોનો નો નંદીશ્વર ઉવાચ તતો વૃષભ્રૂણે ગજમાન અપી કૃતક પ્રવિષ્ટો વિવરમ તંત્ર રવાન નંદીશ્વરે કહ્યું પછી શંકરે વૃષભ સ્વરૂપે ગોર ગર્જના કરવા માંડી ભયંકર અવાજો કરતાં તેમને પાતાળમાં પ્રવેશ કર્યો એ પ્રચંડ ગર્જનાથી નગરવાસીઓ ગભરાઈ કાંપી ઉઠ્યા પછી એ વૃષભરૂપ શંકર વિષ્ણુના બળવાન પુત્રો પાસે ગયા બધાએ વૃષભને હટાવવાનો પ્રયત્ન કર્યા એટલે વૃષભ રૂપે અત્યંત ક્રોધિત થયેલા શંકરે તેમને તીક્ષણ અણીવાળા સિંગડા તથા ખરીઓ વડે તે બધા વિષ્ણુ પુત્રોને મારી નાખ્યા વિષ્ણુને આ ખબર પડી એટલે તેઓ તરત જ રૂપે આવેલા કૈલાસપતિ શંકર પાસે આવી તેમના પર વિવિધ શસ્ત્રો છોડવા માંડ્યા તો વૃષશે પોતાની ખરીઓ તથા સિંગડાઓથી વિષ્ણુને મારવા માંડ્યા આખરે વિષ્ણુ ઋષેશથી હારી ગયા એટલે તેમનો ગર્વ ઉતરી ગયો તે સાથે જ વિષ્ણુને ભાન થયું કે રૂપે પરમાત્મા શિવ જ આવેલા છે એટલે તેમને વારંવાર પ્રણામ કરી કહ્યું હે લીલાધારી મહાદેવ આપની માયાએ મને એવો મૂઢ બનાવી દીધો કે મેં પોતાના સ્વામી આપને ઓળખ્યા નહીં અને આપની સાથે યુદ્ધ કર્યું છે માટે કૃપાળુ આપ દયા દર્શાવી મને અપરાધની સમા આપો એ સાંભળી ધર્મ રક્ષા કાજે ઋષેશ અવતાર ધારણ કરનારા શિવજીએ વિષ્ણુને કહ્યું તમે વિલંબ કર્યા સિવાય તરત જ અહીંથી નીકળી લોકમાં જાઓ પણ ચક્ર સાથે લઈ જવાનું નથી તમે મારા આદેશને અનુસરો છો તેથી તમને એથી એ અધિક પ્રભાવશાળી સૂર્ય જેવી આકૃતિવાળું બીજું અદ્ભુત ચક્ર હું આપું છું એમ કહી દેવેશ્વર મહાદેવે પ્રલયકાળના અગ્નિ જેવી કાંતિવાળું અને એકસાથે અસંખ્ય દુષ્ટોનો નાશ કરનારું બીજું મહાતેજસ્વી દિવ્યચક્ર આદરથી વિષ્ણુને આપ્યું ચક્ર લીધા પછી વિષ્ણુએ પોતાની સાથે રહેલા દેવોને પોતાના સ્થાને ચાલ્યા ગયા હેમુને આ રીતે પરમાત્મા શંકરે સ્ત્રીઓમાં મોહિત બનેલા વિષ્ણુને દંડ દીધો હતો પરંતુ વિષ્ણુને અદ્ભુત ચક્ર મળ્યું હતું તેથી આનંદિત થતા પર જતા રહ્યા ઋષેશ અવતારનું આખ્યાન પાપીઓને ગાત કરનાર યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનાર સૂજ ગ્ઞનોને ભોગ આપનાર તેમજ મોક્ષદાયક છે ઈતિશ્રી શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુધ્ર સંહિતામાં વિષ્ણુના પુત્રનો ગાત નામનો ત્રેવીસમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય